ક્રિસ્પી ક્રન્ચી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી ઘઉંના લોટની આ ફરસી પૂરી એકવાર બનાવી લેશો તો વારંવાર આ જ રીતે બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું મેંદાના લોટના ઉપયોગ વગર 100% ક્રિસ્પી પડવાળી આ ફરસી પૂરી. બધાની ફેવરિટ થઈ જશે અને ચા સાથે તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકશો અને ટ્રાવેલમાં પણ લઈ જઈ શકશો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના પહેલાં મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી મારી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો તહેવારો પર ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે ઘઉંના લોટમાંથી જ બનાવવાના છીએ. તો 2 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું. તો જે રોટલીનો ઝીણો લોટ હોય એનાથી જ આપણે બનાવીશું. અને હવે એમાં મસાલામાં 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન કલોંજી એટલે કે નિગેલા સીડ, તમે આ ન હોય તો કાળા તલ પણ એડ કરી શકો, 1/2 ટીસ્પૂન મરી પાવડર, તો મેં અહીંયા અધકચરો મરી પાવડર લીધો છે. ઝીણો અને જાડો ગમે એ લઈ શકાય, પણ જાડો હોય તો ખૂબ જ સરસ લાગશે. પહેલાં મિક્સ કરી લેશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેશું. અને મોણ માટે આપણે તેલ એડ કરવાનું છે. તો હું અહીંયા 6 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરું છું. એમાંથી મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું તેલ બચાવ્યું છે. હવે આપણે મિક્સ કરી લેશું. જો જરૂર લાગશે તો જ આપણે તેલ વધારે એડ કરીશું. મુઠ્ઠી પડે એવું મોણ એડ કરવાનું છે, જેથી ફરસી પૂરી લાંબો સમય સુધી ખસ્તા, ક્રિસ્પી અને સારી બને. અને તમારે મેંદાના લોટનો પણ ઉપયોગ ન કરવો પડે. તો અહીંયા મેં 5 ટેબલ સ્પૂન તેલમાં જ આ રીતે મિક્સ કરી લીધું છે. તમે જુઓ લોટનો કલર ચેન્જ થઈ ગયો. આ રીતે મુઠ્ઠી તમે કરો તો આ રીતે સરસ એવી મુઠ્ઠી પડે છે. હવે આ લોટને બાંધવા માટે હલકું ગરમ પાણી આપણે લેવાનું છે. એનાથી સરસ એવું બાઇન્ડિંગ પણ આવી જશે અને પૂરી છે એ ખસ્તા પણ પડશે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરી લેશું. તો આ રીતે મસળતો જવાનો એટલે બહુ સરસ એવો લોટ બંધાઈ તૈયાર થઈ જશે. તો તમે ક્યારે આ રીતે ફરસાણની દુકાન જેવી જ ફરસી પૂરી ઘરે બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. તો એકવાર આ રીતે ફરસી પૂરી જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે તમે જુઓ હું થોડું થોડું પાણી એડ કરું છું અને મસળતી જાઉં છું અને લોટ બાંધી તૈયાર કરીશું. તો ખાસ આપણે લોટને કઠણ જ બાંધવાનો છે. જેટલો સરસ કઠણ આપણે બાંધીશું એટલો સરસ આપણી ફરસી પૂરી ક્રિસ્પી બનશે. તો આ રીતે સરસ મિક્સ કર્યા પછી આપણે જરૂર લાગે તો ઉપરથી પણ થોડું પાણી એડ કરીશું અને 1-2 મિનિટ લોટને સારી રીતે મસળી લેશું. આ રીતે લોટ સરસ એવો મસળાઈ જશે. એટલે તમારે જો ટાઈમ ન હોય અને લોટને રેસ્ટ ન આપવો હોય તો પણ તમે તરત જ એમાંથી પૂરી વણીને તૈયાર કરી શકશો. હવે આ લોટ આ રીતે મિક્સ કરી લીધો. મેં આટલો લોટ બાંધવામાં 1/2 કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે. ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું. 10 મિનિટ પછી આપણી ફરસી પૂરી માટેનો લોટ સેટ થઈ ગયો છે. હવે આપણે 1-2 મિનિટ ફરીથી મસળી લેશું એટલે સરસ એવો મિક્સ થઈ જાય. અને સરસ આ રીતે મસળાઈ જાય પછી તમારે જેવડી સહિતની પૂરી વણવી છે એ સહિતના લુવા બનાવી લેવાના અને લોટને ઢાંકીને ખાસ રાખવાનું એટલે સુકાય નહીં. અને આપણે હવે વણવા માટે લઈ લેશું. તો વણવા માટે આ રીતે મેં મીડિયમ સાઇઝનું લુવું તૈયાર કર્યું છે. હવે એને આ રીતે પાટલા ઉપર રાખી દેશું. તમારે અહીંયા તેલ કે કોરો લોટ એડ કરવાની જરૂર નથી, આસાનીથી વણાઈ જશે. આપણે કઠણ લોટ રાખ્યો છે એટલે બિલકુલ ચોટશે નહીં, તો બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી આપણે પૂરી તૈયાર કરવાની છે. તો આ રીતે તમે જુઓ સરસ રીતે મેં વણી લીધી. અને થોડી હું મોટી સાઇઝની રાખું છું એટલે મોટી વણું છું. જો તમારે નાની નાની બનાવવી હોય તો થોડી નાની સાઇઝ કરવાની. અને હવે આપણે આંગળીની મદદથી હલકું એવું તેલ લગાવીશું અને થોડો એવો કોરો લોટ ડસ્ટ કરીશું. પછી આ રીતે ફોલ્ડ કરી દેશું. પછી આ રીતે ઉપરની સાઈડ પણ થોડું તેલ લગાવી દેવાનું અને ઉપરથી થોડો લોટ પણ ડસ્ટ કરી દેવાનો, જેથી પડ છે એકદમ સરસ રીતે પડશે. તો આ રીતે ફરીથી ફોલ્ડ કરી દેશું અને હવે વણી લેશું. તો આ રીતે મોટી સાઇઝની થોડીક હું વણું છું એટલે મોટી સાઇઝ કરું છું. જો તમે નાની સાઇઝના લુવા કર્યા હોય અને નાની નાની પૂરી કરવાના હોય તો એ પ્રમાણે તમારે વણવાની. આ રીતે બહુ જાડી નહીં રહેવા દેવાની એટલે અંદર સુધી કૂક થશે. તો આ રીતે તમે જુઓ બધા પડ સરસ રીતે દેખાય છે. તો આ રીતે બાકીની બધી જ પૂરી આપણે વણી તૈયાર કરીશું.
તો આ રીતે મેં આટલી પૂરી વણી તૈયાર કરી છે. હવે એને કેવી રીતે ફ્રાય કરવી એ જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ તેલ મીડિયમ ગરમ છે અને તેલમાં આ રીતે પૂરી એડ કર્યા પછી પૂરી ઉપર એકદમ ધીમે ધીમે આવવી જોઈએ, ખાસ કરીને એ ધ્યાન રાખવાનું. તો મીડિયમ ફ્લેમ ઉપર જ તમારે પૂરીને ફ્રાય કરવાની છે. બને ત્યાં સુધી લો ટુ મીડિયમ જ રાખીશું અને આ રીતે એકથી બે મિનિટ પછી જ પૂરી ઉપર આવવી જોઈએ. જેટલી નિરાતે તમે ફ્રાય કરશો એટલા પડ સરસ એવા છૂટા પડશે અને ક્રિસ્પી પણ બનશે. તો અહીંયા આપણે એમાં આ રીતે ઉપર આવવા દીધી, પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરીશું. તો આ રીતે તમે જુઓ કેટલા સરસ પડ દેખાઈ રહ્યા છે ને. હજી જેટલા ધીમા ગેસે તમે ફ્રાય કરશો એટલી સરસ અંદર સુધી કૂક પણ થશે, ખસ્તા પણ થશે. અને આ રીતે જો પૂરી ફૂલે તો તમારે પ્રેસ કરી દેવાની, અથવા તો તમે જ્યારે વણો ત્યારે તમારે એમાં કટ લગાવી દેવાના જેથી પૂરી ફૂલે નહીં. પણ જો આ રીતે ફૂલશે તો બધા પડ સરસ એવા અલગ થશે અને અંદર સુધી કૂક પણ થશે. તો હું એમાં આ રીતે કટ નથી લગાવતી. તો થોડી વાર પછી તમે જુઓ હલકો હલકો ગોલ્ડન કલર આવી ગયો છે, પણ હજી આપણે થોડો ગોલ્ડન કલર આવી જાય અને ખસ્તા ક્રિસ્પી આપણે ફેરવીએ તો આપણે ખબર પડે કે 100% ક્રિસ્પી થઈ ગઈ છે. પછી જ આ પૂરીને આપણે તેલમાંથી કાઢવાની. તો એકદમ ટેસ્ટી ક્રિસ્પી ખસ્તા આપણી પડવાળી ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે ઘઉંના લોટમાંથી ઓછા સમયમાં, અને ખૂબ જ બેસ્ટ એવી આપણી પડવાળી પૂરી તૈયાર છે. અને તમે જુઓ હું તોડીને બતાવું તો કેટલી ક્રિસ્પી અને ખસ્તા બની છે ને, તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને મહિનાઓ સુધી પણ તમે સ્ટોર કરશો, બિલકુલ ખરાબ નહીં થાય. એરટાઈટ બોટલમાં અથવા ડબ્બામાં ભરીને રાખજો, જ્યારે પણ ખાવી હોય ત્યારે એન્જોય કરી શકશો. તો રેસીપીને ટ્રાય કરવાનું ભૂલતા